પંચમહાલ કાલોલમાં ભાજપ માટે બહુ મોટો પડકાર. કાલોલમાં આજ રોજ કાલોલ નગરપાલિકાની ચૂંટણીને લઈ ખેંચતાણ જોવા મળી હતી. છેલ્લા બે ટર્મથી ચૂંટાઈને આવતા જોશનાબેન બેલદારને બાકાત રાખતા અને અપક્ષના ઉમેદવારની પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા કાલોલની પ્રજામાં નારાજગી જોવા મળી હતી. હવે આગળની વાત આપણે તેમના દ્વારા જાણીશું. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ. હું જોશનાબેન બેલદાર, કાલોલ નગરપાલિકા, વોર્ડ નંબર 2. આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની આજે કારોબારી અધ્યક્ષ એની વરણી હતી. તેમાં આજે જે અપક્ષની બોડી બેસાડી છે એ બદલ પાર્ટીની બધી બહેનો, જે 4-5 બહેનો જે ઉમેદવાર હતી, એમને બહુ મન દુઃખ થયું છે. પાર્ટીના ધનિક નેતાઓ બધા અમે જ્યાં જ્યાં ગયા છે ત્યાં અમારી વાત કરી છે કે ભાઈ પાર્ટીની બહેનો છે, અમે નહીં તો કોઈ પાર્ટીની બીજી બહેનોને પણ તમે પ્રમુખ સ્થાન પર એમને બેસાડજો. બધાને ચર્ચા કરી છે છતાંય પાર્ટીએ કશું ધ્યાનમાં લીધું નથી. એટલા માટે આજે બધી પાર્ટીની બહેનોને મન દુઃખ બહુ થયું છે. અત્યારે 2013માં હું ચૂંટણી લડી હતી અપક્ષમાં, ત્યારે મને પહેલા ટર્મમાં ગોપાલભાઈ પંચાલ બેઠા, બીજા ટર્મમાં ધર્મિષ્ઠાબેન 2.5 વર્ષના. એમાં હું પણ દાવેદાર, મને બી જયપ્રકાશભાઈ પટેલે ખેસ પહેરાઈને પાર્ટીમાં લઈ લીધી હતી. તે છતાંય મેં જ્યારે પ્રમુખમાં દાવેદારી કરી ત્યારે મને અપક્ષ કરી અને કે તમે બેન અપક્ષના છો એટલે દાવેદારી કરી નહીં શકો. તો મેં કીધું સારું, પાર્ટી કહેશે એમ કરીશું, અમે અપક્ષના છીએ એટલે અમે નહીં કરીએ દાવેદારી. હાલમાં હમણાં આ 2018માં જ્યારે ઇલેક્શન આવ્યું, મને કોઈ બી હોદ્દો આપ્યો નથી. 10 વર્ષથી હું કામ કરું છું પાર્ટીનું, પાર્ટીના કોઈ વિરુદ્ધમાં જતી નથી. કાર્યલક્ષી છું, લોકપ્રિય છું, વોર્ડમાં સિનિયર છું અને હાઈએસ્ટ વોર્ડથી જીતેલી છું. છતાંય પાર્ટી મારી કદર ના કરી એટલે મને બહુ દુઃખ થયું છે કે અપક્ષની 2.5 વર્ષમાં ચૂંટાઈને આવેલી બહેનને તમે આજે અપક્ષની બોડી બનાવી અને પાર્ટીની બધી બહેનોને નારાજ કરી છે, એ બદલ મને બહુ દુઃખ થાય છે. એટલે મારી રજૂઆત તો એ જ છે પાર્ટીને કે કંઈક ન્યાય આપો બહેનોને પાર્ટીની. અત્યારે અમારે વોર્ડમાં પાર્ટી ઇલેક્શન આવે ને અને અમારે વોટ લેવા જવું હોય પાર્ટી તરફથી, તો અમને કોણ વોટ આપશે? એટલે હવે અમારે પાલિકામાં જવું બી મુશ્કેલ થઈ ગયું છે કે અમે હવે નીકળીએ બી કેવી રીતે? ક્યાં તો તમે તો બહુ પાર્ટી પાર્ટી કરતા હતા અને પાર્ટીએ તમારી શું કદર રાખી? એટલે આનું હું પાર્ટીને મારી નમ્ર વિનંતી છે કે આનો કંઈ ન્યાય આપો અમને, કે કંઈ સારું કંઈ કરો તમે, તો અમને બહાર નીકળવાનું રહે અને અમારે વોટ ફરી વાર ઇલેક્શન લડવું હોય તો ભારતીય જનતા પાર્ટીના નામે અમે વોટ બી લઈ શકીએ, એવું તમે પાર્ટીવાળાને મારી વિનંતી છે કે આવું ના આવું કરશો. અત્યારે બધા નવા જ આઈને અપક્ષના ખુરશી પર બેસી જાય છે, કોઈ પાર્ટીને કોઈ મહત્ત્વ આપતા નથી, તો આવું ના આવું ચાલશે? અને કાલોલ તો આપણા બીજેપીનો ગઢ છે, અત્યારે બીજેપીના ગઢમાં જ અપક્ષની બોડી બેસાડી છે. એમાંય આપણા બેન સુમનબેન એમએલએ પાર્ટીના જ છે. અમને બધા કહે છે કે પાર્ટી વિરુદ્ધ ના જશો, તો અમે તો પાર્ટી વિરુદ્ધ નથી ગયા, અમારે ત્યાં બી બધા આવતા હતા પણ અમે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું જ નથી કશું. તો આપણા એક બેન ધારાસભ્ય છે પાર્ટીના, તો આ ધારાસભ્યના હેઠળમાં જે અપક્ષની બોડી બેસે એટલે અમને તો બહુ દુઃખ થયું છે. એટલે આ બધી પાર્ટી કંઈક સારો નિર્ણય લે એવી, બાકી પાર્ટીની કોઈ બહેનો કામ કરવા હવે નહીં જાય. જોશનાબેન બેલદાર. આજે તારીખ 24 પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારનો સુધી હતી. એમાં જે પહેલાં આગળની રીતે સર્કિટ હાઉસની અંદર સંગઠનવાળા એને જિગ્નેશભાઈ જોશી સેરાના પાઠક, એ ભાઈએ આઈને એમ કીધું 10 જણા એમાં 17 જણા અપક્ષના છે અને પાર્ટીના 11 જણા. એમાં 11 જણા એમને 17 માંથી 17 જતા રહ્યા હતા, એમને કંઈક ગણપત હિસાબે લાયા આવ્યા અને અમને એમ કહે છે કે તમે 11 જણા જે છો પાર્ટીના, એ પાર્ટી જે કામ કે અને જે રીતે તમને કેવી રીતે તમારે કરવાનું છે
એની જોડે તમારે રહેવાનું છે. તો બધા જસરાએ સહી કરીને કીધું કે સારું હવે પાર્ટી જોડે છીએ. તો એમણે આજે મેન્ડેટ કાઢ્યો એમના સગાવાળા, એમના સગાવાળાનો મેન્ડેટ કાઢ્યો. એના પછી એમ કહે કે પાર્ટીએ કર્યું, પાર્ટીએ કર્યું એટલે સગાવાળાને મેન્ડેટ કર્યું. મોદી સાહેબને, અમિત શાહ સાહેબને અને સીઆર પાટીલ સાથે સેબી સહન કરેવા નથી. અને અત્યારે જે હાલમાં જે કાલોલની અંદર જે કામ કરે છે, જે બહેનો કામ કરે છે અને જે બધી જગ્યા પર મિટિંગો મિટિંગોમાં જાય છે, એ જોસલાબેન બિલદાર, આ એ જોસલાબેન બિલદાર એ નથી કે તૈને 44 લાખ કુભાંડવાળા લોયા, તૈને 44 લાખ કુભાંડવાળા લોય. આ જોસલાબેન એ બિલદારની અંદર મેરેજ કર્યું છે, પણ ઓરિજિનલમાં છે જોશી, એ બ્રાહ્મણ છે. પણ જે પાર્ટીને, જે પાર્ટીને નથી કશું, પણ જે જિગ્નેશ ભાઈના જે મગજની અંદર જે ભરેલું છે ને એ કાઢી નાખે. હવે આ જે સી આર પાટીલ સાહેબ આવ્યા છે ને, કહે હિસાબ પૂરેપૂરો મળશે. લાલાભાઈ બિલદાર બોલો. કાલો જોશનાબેન બિલદાર જે નિર્ણય લીધો છે થોડો ગલત છે. એ લોકો એમને 7.5 વર્ષથી બહુ સારું કામ કર્યું છે. દરેક બહેનોને બધા વોર્ડમાં પણ સારું કામ કર્યું છે અને એને લોકપ્રિય છે. અને એમને પાર્ટીનું બહુ સરસ કામ કર્યું છે. પાર્ટીમાં દરેક કામ એમને ધ્યાનથી દરેક પૂર્ણ કર્યા છે અને સંપૂર્ણ ધ્યાન આપીને એમને બહુ જ સરસ પાર્ટીને સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. છતાં એમને પાર્ટીએ ધ્યાન ના આપ્યું, એમને પ્રત્યે જે નિર્ણય લીધો છે એ ગલત લીધો છે. બધાને બહુ જ અફસોસ થયો છે એમના તરફથી. નૈનાબેન રાઠોડ 10 વર્ષથી સલંગ 2 ટર્મથી જીતીને આવે છે ને, એમને નગરપાલિકાના તારો ગામના એટલું સારું કામ કરવું કે એને કોઈ હદ નહીં આવે. બીજી વસ્તુ કે તમે આજકાલના નવા નિશાળીઓને બિહાડી દો ને, આવે કોઈ મહાન માણસોને તમે ધ્યાનમાં લેતા, શું તમારા કોઈ આ લોકો જોડે કોઈ પક્ષ દુશ્મની છે કે તો તમે આવા લોકોને બિહાડી રાખો, આ ઓર્ડિનરી માણસોને તમે પાલિકા પ્રમુખ બનાવી દો છો. બરાબર, શું નામ તમારું? ફલાણા મુલાજી મારવાડી.